Dikri Vahalno Dariyo. क्या रे आविश, इवी अपेक्षा पर नहीं रखतो। सांभळो, इंस्पेक्टर राणा आव्या छे, बोलावे छे बधाने। ड्यूटी किंजल बेन, शू करिए? खबर एवा छे के आवुज पड़ियो, राघव भट्ट जेल माथी भागी गया छे। शू? आ तमे शू बोली रह्या छो? काका काका जेल माथी भागी गया? आ समाचार आपवा माटे हूँ अहीं थी तमारा घरे आवानो हतो। सारू थयुं, तमे बधा मने अहींया ज मळी गया। वात जाणे एम छे કે રાઘવ ભાઈની સાથે જેલમાં જે કેદી હતો એ કેદી પાસેથી જાણવા મળ્યું છે કે રાઘવ ભાઈ જેલમાં સતત તમારું નામ લઈ રહ્યા હતા। એમ કહેતા હતા કે હું કિંજલને નહીં છોડું। બધા મને આમ કેમ જુઓ છો? મને સાચે જ કાંઈ નથી ખબર। મમ્મીના સોગંદ ખાઉં છું, હું તો આવતીકાલે કોર્ટમાં જુબાની આપવા જવાનો છું। પણ એના પહેલા તારા બાપજી જેલમાંથી રફુ ચક્કર થઈ ગયા, એનું શું? સરોજ, સરોજ, શાંતિથી બેસ અને ચિંતા ના કર। ખુશ્બુ, જા જલ્દી જઈને પાણી લઈ આવ। નથી જોઈતું મારે પાણી ભાભી। રાહુલના પપ્પાએ શું કરી નાખ્યું? આમને આમ તો એ એક પછી એક ગુનો કરતા જશે। કાયદો બેન, અમે બહુ જલ્દીથી રાઘવભાઈને શોધી કાઢીશું। પણ હું તમને એટલું જ કહીશ કે સતેજ રહેજો। હે ભગવાન, કોને ખબર હજુ કેટલું એ જોવાનું લખ્યું છે ભાગ્યમાં। મને તો કંઈ જ સમજાતું નથી। અહીંયા સરોજ બીમાર છે ને, ઘરે બીજલ અને સેજલ એકલા, કે રાઘવભાઈ ત્યાં ઘરે ના પહોંચી જાય। મમ્મી, મને લાગે છે આપણે અત્યારે ને અત્યારે ઘરે જવું જોઈએ, ચાલ। પણ સરોજની તબિયતનું શું કિંજલ? તો જરાક તો સમજ, એને આવી હાલતમાં એકલી મૂકીને હું કેવી રીતે આવી શકું? ના ના ભાભી, તમે જાઓ, હું અહીંયા અહીંયા જ રહીશ। અને જેમ કિંજલના જીવને જોખમ છે, એમ રાહુલના જીવને પણ જોખમ છે ને। કારણ કે કાલે એ કોર્ટમાં એના પપ્પાના વિરુદ્ધ જુબાની આપવાનો છે। હું એને એકલો મૂકીને કેવી રીતે આવી શકું? ભાભી, એટલે તમે જાઓ। મમ્મી, તું મારી ચિંતા નહીં કર, તું જા। હું તારું એટલું ધ્યાન નહીં રાખી શકું જેટલું મીરા કાકી અને કિંજલ સારું રાખશે। અને આમ પણ ઘરમાં દવા પણ નથી। હા સાસુમાં,
મને પણ નહીં સમજાય કે માથે પોતા કેવી રીતે મૂકવાના, કાઢો કેવી રીતે બનાવવાનો. તો સારું રહેશે કે તમે કિંજલના ઘરે જ જતા રહો. હા, એટલે તું અહીંયા રાજ કરી શકે એમ ને? પણ સાંભળી લેજે, એવું કંઈ થવાનું નથી, સમજી ને તું? એ મમ્મી, મમ્મી સરોજ તો શાંત થઈ જા અને પહેલા તારી જાતને સંભાળ. જો સરોજ કાકી, મમ્મી સાચું કહી રહ્યા છે. તમારે વધારે કંઈ નથી વિચારવાનું. તમારે અમારા ઘરે આવવાનું છે એટલે આવવાનું છે, બસ. હા રાણા સાહેબ, બોલો, શું વાત છે? હા, પપ્પા અહીંયા જ છે, આપું એમને. હા, એક મિનિટ ચાલુ રાખજો. ઇન્સ્પેક્ટર રાણા, તમારી સાથે કોઈ વાત કરવી છે. બોલો બોલો રાણા સાહેબ, શું છે? બધું બરાબર છે ને? જેલમાં મહેમાનની આગતા સ્વાગતા બરાબર કરો છો ને? વોટ ડુ મીન? મારે સાવધ રહેવાનું. વોટ? રાઘવ ભટ્ટ જેલમાંથી ભાગી ગયા? અરે, બે દિવસમાં તમારો પહેરો, તમારી સિક્યોરિટી, બધું પાણીમાં બેસી ગયું. કરો છો શું તમે લોકો? અરે, આ રીતે તો પોલીસને મદદ કરવા કોઈ તૈયાર જ નહીં થાય. શેની સિક્યોરિટી? અરે નહીં 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 નહીં, મારે કોઈ સિક્યોરિટીની જરૂર નથી, નથી જોઈતી સિક્યોરિટી. થેન્ક યુ. તમે રાણા સાહેબને સિક્યોરિટી માટે ના શું કામ પાડી? કારણ કે હું ડરી ડરીને જીવવામાં નથી માનતો. તમે કંઈક તો વિચાર કરો, રાઘવભાઈનો શું ભરોસો? જે માણસ પોતાના સગ્ગા ભાઈનો જીવ લઈ શકે એ કંઈ પણ કરી શકે. મને તો સેજલની ચિંતા થાય છે. હું આવતીકાલે જ સેજલને આપણા ઘરે લઈ આવું છું અને 24 કલાક સિક્યોરિટીની વ્યવસ્થાની વાત પણ કરી લઉં છું. જરા પણ નહીં, મારે સિક્યોરિટીની કોઈ જરૂર નથી. પણ પપ્પા, મારી વાત તો સાંભળો. ના પાડીને મેં, એમ છતાં સરોજ લે, આ રાબ પી લે, ખાસ તારા માટે જ બનાવી છે, લે પી. ના ભાભી, મને કઈ ખાવાનું મન નથી થઈ રહ્યું. સાજા થવું છે ને તારે? તો પછી મનનું નહીં, આ મીરા કે ને એ સાંભળવાનું. ચલ ચલ ફટાફટ રાબ પીવા માંડ. આખી રાત પથારીમાં તરફડિયા જ કરી છે તું, રાબ પી લે એટલે રાહત થશે. એક માને ક્યાંથી રાહત થવાની જ્યારે મને ખબર છે મારા રાહુલે રાતથી પેટમાં અન્નનો એક દાણો નથી નાખ્યો, એ પણ ભૂખ્યો છે. કાકી, આટલું બધું નહીં વિચારવાનું. યાદ છે અમે જ્યારે નાના હતા ત્યારે રાબ પીવડાવતા પીવડાવતા તમે અમને કેવી મસ્ત મજાની વાર્તાઓ સંભળાવતા હતા? હાય હાય, એ કેવી રીતે ભૂલાય?
ના 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 મારે ડોક્ટર પાસે નથી જવું. અને બેટા તે જે મને દવા આપી હતી ને એનાથી જો મને બહુ સારું લાગે છે. ભાભી તમે કઈ સમજાવો ને. તારી દીકરીઓ છે એટલે તું જાણે. નહીં કાકી, હવે તો ભાઈ મમ્મીનો ઓર્ડર પણ આવી ગયો છે, તમારે વાત માનવી જ પડશે. સેજલ હું દુકાનથી આવું ને ત્યાં સુધી તું કાકીને વાર્તા કે. કાગડો બારીએ આવ્યો અને બકરી ભીલા લઈ આવી. ચલો. હા તો કાકી, એક કાગડો હતો જે ઉડતો ઉડતો બારીએ આવ્યો અને અહીંયા શું કરે છે તું? આઈડિયા સારો છે. બાકી તમને ખબર છે પપ્પા, મમ્મી છે ને લગ્નની વાત લઈને પાછળ જ પડી ગઈ છે. આમ કર તેમ ન કર, અરે હું તો કંટાળી ગયો છું, એકદમ હિટલરની જેમ કરે છે. એ તું મને સમજાવે છે? શૈલેન જરા સોરી કહી દેજે, સારું લાગશે એને. આ જરા થોડી જિદ્દી છે, મૂડી છે, ખબર છે મને, પણ એનો જીવ તારામાં વસેલો છે. બનાવતો હતો તે રવો શેકતા શેકતા મને એવો વિચાર આવ્યો કે સુરતનો લોચો હોઈ શકે તો આપણા જામનગરનો ઉથલો કા નહીં. તો મેં તો લીટર પાણી રવામાં ધપકાવી માર્યું. હે, હવે જમાવો જમાવો મહેમાન ભાગ કરો શ્રી ગણેશ. એ ધમા, હું આ ઘરમાં મહેમાન નથી. હોતું હશે નાનકાપા, આ ભા તમને મહેમાન કે તો હું તમને યજમાન કહેતો હોઈશ. હે, આ ચાકરે ઉપર જઈને ઠાકરને મોઢું બતાવવાનું છે કે નહીં? એટલે એક વાર નહીં, હું તો હાડી 70 વાર તમને મહેમાન કહેવાનો. જાઓ મહેમાન મહેમાન મહેમાન. પપ્પા પ્લીઝ આને રોકો, નહીતર આ આખે આખો ઉથલો છે ને તમારે જ ખાવો પડશે. ના 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 ના, તું સારી શાંતિથી બેસી રહે. તમા સમજી ગયો નાનકાબા, નહીં એટલે મારે અંદર જઈને બેનબાને બોલાવી લાવું એમ જ ને? કરેક્ટ, પ્રસ્થાન કર. એ ભલે, નહીં કરી શકું. એમાં ઉથલો છે એટલે કે લોચો છે. બેનબા ઘરે નથી. ઘરમાં નથી? કેવી વાત કરે છે? હવે આમ બાઘાની જેમ મને શું જોવે છે? જવાબ આપ, તું અહીંયા શું કરે છે? તમારા લોકોનું ધ્યાન રાખવા આવ્યો છું. ઇન્સ્પેક્ટર રાણાએ કહ્યું ને પપ્પા જેલમાંથી ભાગી ગયા છે. અને કિંજલ, ખાસ કરીને તારા જીવને જોખમ છે. એટલે મને થયું કે અહીંયા આવીને તમારા લોકોનું ધ્યાન રાખું, પણ ત્યારે ઊંઘ આવી ગઈ, ખબર નહીં પડી.
પત્યું હવે તારું. ચલો નીકળો અહીંયા, ચલો. કિંજલ બેટા, એની વાત તો સાંભળ. બસ કાકી, તમે આમાં કઈ નહીં બોલતા. અને અચાનક મારી ચિંતા થઈ આવી. અચાનક એ ભાઈ જુબાની આપવા તારે જવાનું છે. તારા જીવ પર જોખમ છે, મારા જીવ પર નહીં. બીજી વાત, મને મારી રક્ષા કરતા આવડે છે. મમ્મી મમ્મી પ્લીઝ કિંજલ ને સમજાવો ને. હું પ્રોમિસ કરું છું, હું ઘરની અંદર નહીં આવું. ઉમરાની બહારનો નિયમ મારા માટે હજુ એ અકબંધ છે. બેટા એની વાતનો વિશ્વાસ કરી લે ને. નહીં કા. ના બેટા, તું મારી વાતનો વિશ્વાસ કર. એ એ સાચું કહી રહ્યો છે, અહીંયા જ બેઠો રહેશે, ઘરમાં પગ પણ નહીં મૂકે. તને એમ થતું હશે કે આ સરોજ કાકીને તો આંગળી આપીને એ પોચો પકડી રહ્યા છે. ને તમારા લોકોની ભલમનસાઈનો ફાયદો ઉઠાવી રહ્યા છે. બેટા એવું નથી. તને ખબર છે, જ્યારે રાહુલના મૃત્યુના સમાચાર સાંભળ્યા હતા ને, ત્યારે મારો જીવ તાળવે ચોટી ગયો હતો. જ્યારે એને જીવતો જોયો ને, ત્યારે મારા જીવમાં જીવ આવ્યો. એટલે કહું છું કે એને મારી નજરની સામે ધબકતો રહેવા દે ને. મેં વિનંતી કરું છું કાકી, પ્લીઝ તમે હાથ નહીં જોડો. પ્લીઝ રાહુલ અહીંયા નહીં રહે. બસ બેટા, એક માં પોતાના દીકરા માટે ભીખ પણ માંગી શકે. ને હું તો માત્ર એને વરંડામાં રહેવા માટે જગ્યા માંગી રહી છું, એટલું જ કહું છું. એ વાત મારે તને યાદ ના અપાવવાની હોય બેટા. વિચારી લ્યો, રાહુલ નહી તો મિસિસ રાહુલ. ટાર્ગેટ શું છે? ઉપાડ ઉપાડ મમ્મી, ફોન ઉપાડ યાર. પપ્પા, મમ્મીના ફોનની રિંગ તો જઈ રહી છે, પણ મમ્મી ફોન જ નથી ઉપાડી રહી. હું જાઉં છું એને શોધવા. અરે આવા વરસાદમાં તું ક્યાં જઈશ? મંદિરમાં, મોલમાં? એ તને કહીને ગઈ છે ક્યાં ગઈ છે? પણ આમ ઘરમાં થોડી બેઠી રહ્યા છે. હા, નાનકા ભાની વાત સાચી લાગે છો. અને બેન બા પાછા પોતે ગાડી અંકારીને ગયા છે. ને અહીંના રસ્તાની બેન બાને ક્યાં કોઈ જાણ છે? હું જાઉં છું એને શોધવા. આમ પણ એ બીપીની પેશન્ટ છે, એને કંઈક થઈ ગયું તો. તારી મમ્મીને કંઈ જ નહીં થાય. તમારા બધા કરતા હું એને વધારે સારી રીતે ઓળખું છું. આપણે થોડી વાર વેઇટ કરીએ, બની શકે કે એને પોતાનો ફોન સાયલેન્ટ ઉપર રાખ્યો હોય, અથવા જ્યાં ગયો હોય ત્યાં નેટવર્ક ન મળતું હોય. થોડી વાર રાહ જોઈએ, પછી કંઈક નક્કી કરીએ.